વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદની મિર્ઝાપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ હોબાળો કર્યો. સ્કૂલના ફાધર દ્વારા પટાવાળા બેનનું અપમાન કરવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો. સ્કૂલના પટાવાળા લીલાબેનનું સ્કૂલના ફાધરે ન તો અપમાન કર્યું પરંતુ ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચે તે રીતે ગુજરાતીઓ વિશે અપશબ્દો પણ બોલ્યા તેવો આક્ષેપ થયો છે. હિન્દુ સેનાએ માંગણી કરી છે કે સ્કૂલના ફાધર પટાવાળા મહિલાબેન અને ગુજરાતીઓની માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે તો હિન્દુ સેનાએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. ફાધર ક્યાં ગુજરાતી એટલે એક નંબરના લુજ છે. અને એક વખત ઉપર હું ગઈ ત્યાં ખુરશી લૂજતી હતી ત્યાં તમારું મોં આઈનામાં જુઓ તમે કે નોકરીના લાયક છો. અત્યારે એ કહે છે કે મેં એવું નથી કર્યું પણ મારો બાબો સાક્ષી છે, સાહેબો સાક્ષી છે. એમનો ઓફિસમાં મારવા માટે ગયો તો સાહેબોએ એને બહાર કાઢ્યો, પછી એક વાગે અહીં બહાર પકડી અને એમને કહ્યું હતું અને અત્યારે કે ફરી ગયા છે કે ગુજરાતીનું અપમાન છે. તો સ્કૂલના ફાધર ગેરહાજર હોવાથી હિન્દુ સેનાએ પીડિત મહિલાને સાથે રાખીને સ્કૂલના વાઇસ પ્રિન્સિપલને રજૂઆત કરી. સ્કૂલના વાઇસ પ્રિન્સિપલે ફાધર ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવ્યા છે પરંતુ મીડિયાના સવાલોથી અંતર રાખતા પણ તેઓ જોવા મળે. અમારી માંગ છે કે સૌથી પહેલા એ માફી માંગે, બેનથી માફી માંગે, આખી ગુજરાતી જનતાથી માફી માંગે, આખા 6.5 કરોડ ગુજરાતીઓથી માફી માંગે કે ગુજરાતીઓ લુચ્ચા હોય છે અને ગુજરાતીઓ પોતો મારવા માટે જ છે. એનું સૌથી પહેલાં બધાની સામે માફી માંગે. નહીં માફી માંગવા આવે તો અમે લોકો આગળ આવનારા સમયમાં પણ ઉગ્ર આંદોલન અહીંયા કરીશું. 56 વર્ષથી કામ કરું છું અને આ મુદ્દો જે ઊભો થયો છે ફક્ત શાળાનું નામ બગાડવા માટેનો છે, એમાં મારે કશું કહેવા જેવું છે નહીં. પ્લીઝ, હા એ ખોટા છે કે ખરા છે એ બધું કશું પ્રૂવ થયું નથી, કશું છે નહીં. એવું ખોટો ઇન્ટરવ્યૂ આપીને મારે